નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ ડોક્ટર ભાગ્યશ્રી રાજપૂત છે હું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે માસ્ટર ઓફ આર્ટ્સ સમાજશાસ્ત્રના પાઠ્યક્રમ ચાર પર્યાવરણનું સમાજશાસ્ત્ર તેના વિશે વ્યાખ્યાન લઈશું ફ્રેન્ડ્સ આજનો આપણું આ જે વ્યાખ્યાન છે પાઠ્યક્રમ ચારનું તેના એકમ નંબર નવ પર્યાવરણીય ચળવળો એટલે કે પર્યાવરણ જે વન્ય સંસ્કૃતિ છે વન્યજીવો છે અને જે જંગલો છે તેના રિલેટેડ માનવ સમાજ દ્વારા કેવા પ્રકારના આંદોલનો થયેલા છે તો તેના વિશેની આપણે ચર્ચા વિચારણા કરીશું ફ્રેન્ડ્સ આજનું આપણું આ જે વ્યાખ્યાન છે તે વ્યાખ્યાનના મુખ્ય હેતુઓ ચકાસી લઈએ જેમાં પહેલું છે કે આ વ્યાખ્યાન બાદ સામાજિક આંદોલનોનો પરિચય મેળવી શકશો સામાજિક આંદોલનની વ્યાખ્યા આપી શકશો આ વ્યાખ્યાન બાદ તમે સામાજિક આંદોલનના લક્ષણોની સમજૂતી પણ મેળવી શકશો અને સામાજિક આંદોલનો એટલે કે ચળવળો કયા કયા પ્રકારના છે તો એ પ્રકારોની પણ ચર્ચા કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન પર્યાવરણીય આંદોલનો વિદ્યાર્થી મિત્રો માનવ સમાજ દ્વારા જેટલા પણ આંદોલનો કરવામાં આવે છે તો એ આંદોલનો કરવા પાછળ કોઈને કોઈ ચોક્કસ પ્રકારના હેતુઓ રહેલા હોય છે કોઈને કોઈ ચોક્કસ પ્રકારના ધ્યેયો રહેલા હોય છે માનવ સમાજ એમને એમ તો કોઈ પણ પ્રકારનું આંદોલન કરતો છે નહીં હવે આંદોલનની જે શરૂઆત છે તે શરૂઆત કોઈ ચોક્કસ પ્રકારના વિરોધથી થાય છે માનવીના જ્યારે હેતુઓ સંતોષાય નહીં પોતાની જરૂરિયાતો સંતોષાય નહીં ત્યારે એ વ્યક્તિ કે વ્યક્તિઓનો આખે આખો સમૂહ આંદોલન કરતા હોય છે મોટે ભાગે આપણે જેમ જેમ માનવ સમાજનો વિકાસ થયો ઔદ્યોગિકરણ શહેરીકરણનો વિકાસ થયો તો તેને કારણે કુદરતના સંસાધનોનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો એટલે કે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા કે ઉદ્યોગો સ્થાપવા માટે શહેરીકરણને સ્થાપવા માટે જંગલોનું ભરપૂર પ્રમાણમાં વિનાશ કરવામાં આવ્યો મોટા મોટા વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું અનેક થળો ભલે ચંદનના જે લાકડા હોય છે તેનો પણ ભરપૂર પ્રમાણમાં ઉપયોગ અને દુરુપયોગ પણ કરવામાં આવ્યો તો તેના જ પરિણામે વન્ય સંપત્તિનો નાશ થવા લાગ્યો હવે એ જ વન્ય સંપત્તિ એ માનવ સમાજના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે તો હવે વન્ય સંપત્તિનું જો રક્ષણ થાય તો જ માનવ સમાજનું રક્ષણ શક્ય બને હવે વન્ય સંપત્તિના રક્ષણ માટે અને માનવ જીવન ઉપર પડતી જે કંઈ પણ વિખાતક અસરો છે એ વિખાતક અસરોને રોકવા માટે ભારતમાં પણ અનેક પ્રકારના આંદોલનો કરવામાં આવ્યા અને વિદેશમાં પણ અનેક પ્રકારના આંદોલનો અથવા તો એમ પણ કહી શકાય કે જુદી જુદી સમિતિઓની રચના પણ કરવામાં આવી હવે આપણે ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં મોટે ભાગે જે નર્મદા આંદોલન છે સરદોર સરદાર સરોવર યોજનાને કારણે જે ઉદભવ થયેલો વિસ્થાપિતોના પ્રશ્નો સ્થળાંતરિતોના પ્રશ્નો જે છે તો એના સંદર્ભમાં જે આંદોલનો કરવામાં આવ્યો તો એ પણ એક પ્રકારનું પર્યાવરણીય આંદોલન કહી શકાય હવે જે પર્યાવરણીય આંદોલન છે એ પર્યાવરણીય આંદોલનનો મુખ્ય હેતુ એ છે કે આખરે તો પર્યાવરણની જાળવણી કરવાનો અને માનવ સમાજના અસ્તિત્વને ટકાવી રાખવાનું વિદ્યાર્થી મિત્રો સામાજિક આંદોલન અને પર્યાવરણ આંદોલનની નાની એવી ભૂમિકા સમજ્યા બાદ સામાજિક આંદોલનનો પરિચય મેળવી લઈએ હવે જે સામાજિક આંદોલન છે સામાજિક આંદોલનને સામાન્ય અર્થમાં આપણે એમ કહી શકાય કે સમાજના લોકો દ્વારા કરવામાં આવતું આંદોલન એટલે કે સામાજિક આંદોલન અને એનું મુખ્ય હેતુ મુખ્ય ધ્યેય એ સામાજિક પરિવર્તન લાવવા માટેનું છે સમાજના વિકાસ માટે કે પરિવર્તન લાવવા માટેનું આંદોલન કરવામાં આવે તો એને આપણે સામાજિક આંદોલન કહી શકાય હવે જે સામાજિક આંદોલન છે એ સામાજિક આંદોલનને સમજવા માટે વિચારસરણીનું ઘડતર ઓળખના સ્ત્રોતો રચનાતંત્ર સંસ્થા નેતૃત્વ બનાવોની રચના આંતરિક સંરચનાઓ અને સામાજિક પરિણામોનો અભ્યાસ પણ કરવો પડે સામાજિક આંદોલન એક એવી સામૂહિક ક્રિયા છે કે તે વ્યક્તિગત ક્રિયા નથી એટલે કે આંદોલન એ કદાચ બની શકે કે કોઈ એક વ્યક્તિ દ્વારા શરૂ કરવામાં આવી હોય પણ આંદોલન ત્યારે જ સફળ બને કે જ્યારે એ એક વ્યક્તિની પાછળ અનેક વ્યક્તિઓનો સામૂહિક પ્રયાસ હોય અથવા તો સામૂહિક ભાગીદારી હોય તો તેને આપણે સામૂહિક આંદોલન પણ કહી શકાય અને સામાજિક આંદોલન પણ કહી શકાય હવે જ્યાં સામૂહિક ક્રિયા કરવામાં આવે છે એ સામૂહિક ક્રિયા એ ઔપચારિક રીતે સંગઠિત જ હોવી જોઈએ એ જરૂરી નથી એટલે કે આપણે મોટે ભાગે આંદોલનને આપણે કેવી રીતે માનીએ છીએ કે લોકોનું સરઘસ નીકળતું હોય રેલી નીકળતી હોય અને મોટી સંખ્યામાં લોકો એક સ્થળે ભેગા થયા હોય તો ફક્ત એ જ આંદોલન છે તો એ સંગઠિત આંદોલન આપણે કહી શકાય સામૂહિક ક્રિયા પણ કહી શકાય પરંતુ કેટલાક આંદોલનો એવા પણ હોઈ શકે કે છૂટાછવાયા વિસ્તારોમાં લોકો એક સાથે એ કોઈ ચોક્કસ પ્રકારની વિચાર માટે લડતા હોય તો એ અસંગઠિત આંદોલન કહી શકાય હવે આંદોલન એ ભલે સંગઠિત હોય કે અસંગઠિત હોય પરંતુ એ આંદોલનમાં રસ હોવો જરૂરી છે જેટલા પણ વ્યક્તિઓની ભાગીદારી હોય એ એ આંદોલનમાં આંદોલનમાં તો ઘણા બધા લોકોની એ જાગૃતિ પણ હોવી ખૂબ જ જરૂરી છે હવે આ જાગૃતિ અને રસ એ લોકોમાં લાંબા સમય સુધી ટકવા જોઈએ તો જ આંદોલન એ ટકી શકે એમ કહી શકાય સામાજિક આંદોલન સંપૂર્ણ કે આંશિક પરિવર્તન લાવવા માટેની એક ચળવળ છે હવે સામાજિક આંદોલન એ લોકો દ્વારા પરિવર્તન ચલાવવા એક ઝુંબેશ છે લોકોમાં કેવા પ્રકારનું પરિવર્તન આવે છે સમાજમાં ચોક્કસ પ્રકારનું પરિવર્તન લાવવા માટેની એક ઝુંબેશ છે એક ચળવળ છે તેમ કહી શકાય હવે જે સામાજિક આંદોલનો છે તો તે સામાજિક આંદોલન એના દ્વારા સામાજિક સંબંધો ધોરણો મૂલ્યો રીત રિવાજો એટલે કે ઇન શોર્ટ આપણે કહી શકીએ કે સામાજિક આંદોલન દ્વારા જળ મૂળથી સમાજના માળખામાં પરિવર્તન લાવવામાં આવે છે અને તેનો પ્રયત્ન કરવામાં આવે છે એટલે કે આપણે સામાજિક આંદોલનમાં અંતે તો એમ જ છે કે જે વિચારસરણીને લઈને આંદોલન કરવામાં આવે છે એ જ વિચારસરણી મહત્વની છે અને એ વિચારસરણી આંદોલનની શરૂઆત થી લઈને આંદોલન પૂર્ણ થાય ત્યાં સુધી આંદોલન બે પ્રશ્નો ખૂબ જ મહત્વના છે પહેલું છે કે કઈ રચના પરિસ્થિતિમાં આંદોલન ઉદ્ભવ્યું છે અને બીજું છે કઈ પ્રેરણાને લીધે સામાજિક આંદોલન ઉદ્ભવ્યું હશે એટલે કે સામાજિક આંદોલન ને ઉદભવવા માટે ચોક્કસ પ્રકારની પરિસ્થિતિ હોવી જરૂરી છે આંદોલન એ એમને તો થતું નથી કોઈ સંજોગો બન્યા હોય કોઈ ઘટના બની હોય કોઈ પરિસ્થિતિ એવી બની હોય કે તેના કારણે આંદોલન ઉદ્ભવ્યું હોવું જોઈએ અથવા તો કોઈ ચોક્કસ પ્રકારની પ્રેરણા કે જેને ઇન્સ્પાયર થઈને પણ સામાજિક આંદોલન ઉદ્ભવ્યું હોવું જોઈએ તો આ સામાજિક આંદોલન માટેના મુખ્યત્વે બે મૂળ પ્રશ્નો છે હવે સામાન્ય પરિસ્થિતિમાં આપણે જે પ્રાપ્ત કરવું છે તે પ્રાપ્ત ન થાય ત્યારે આંદોલનની શરૂઆત થાય છે દરેક માનવીની સમુદાયની જુદા જુદા જૂથોની સંસ્થાઓની અલગ 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 પ્રકારની જરૂરિયાતો હોય છે અને અલગ અલગ પ્રકારના ધ્યેય હોય છે હેતુ હોય છે અને વ્યક્તિને જુદા જુદા મંડળોને સંસ્થાઓને જે કંઈ પણ પ્રાપ્ત કરવું છે અને જો એ પ્રાપ્ત થતું નથી પોતાની જરૂરિયાતો સંતોષાતી નથી તો તે પ્રાપ્ત કરવાનું ન થાય ત્યારથી જ આંદોલનની શરૂઆત થાય છે અથવા તો એમ કહી શકાય કે વિરોધની શરૂઆત થાય છે અને એમાંથી જ આંદોલન ઉદભવે છે હવે સામાન્ય પરિસ્થિતિમાં ઈચ્છિત પરિણામ આવતું ન હોય ત્યારે ઈચ્છિત પરિણામ લાવવા માટેની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થાને વિખટિત કરવાનો કે ધક્કો મારવાનો પ્રયત્ન થાય તો તેને પણ આપણે આંદોલન તરીકે ઓળખાવી શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો આંદોલન એટલે કે આપણા માઇન્ડમાં તો એ જ આવે કે આંદોલન એટલે કે એક પ્રકારની ક્રાંતિકારી લડત આક્રમકતા એગ્રેસિવનેસ અથવા તો એમ પણ કહી શકાય કે મિલિટેન્સી વગેરે જેવા ચિત્રો આપણા માઇન્ડમાં ઉભા કરે છે કે આંદોલન એટલે કે હલ્લા બોલ કરી અને મોટા મોટા બોર્ડ બેનરો કે પછી લાકડી દંડા લઈને નીકળી પડવું

પર્યાવરણીય ચળવળની વાત કરી રહ્યા છે તો મસ્ત મોટા ઉદ્યોગોની સ્થાપના કરવા માટે ઘણા ઘણા જંગલોનો નિકંદન કરી નાખવામાં આવ્યું તો માનવ સમાજની ભૂલ હતી તો હવે એ જ ભૂતકાળની ભૂલને સુધારવા માટે પર્યાવરણીય આંદોલન કરવામાં આવે છે તો આ કેવા પ્રકારનું આંદોલન થયું કે માનવ સમાજે પોતાની ભૂલને સુધારવા માટે ફરીથી નવા જંગલો ઊભા કરવા માટે વૃક્ષો ઊભા કરવા માટે એ આંદોલન ચલાવવામાં આવે છે અને પર્યાવરણની જાળવણી એ મહત્વની બને છે એ આંદોલનનો મુખ્ય હેતુ રહેલો છે હવે જે સામાજિક આંદોલન છે એ સામાજિક આંદોલન એ સામાજિક પરિવર્તન લાવવા માટે સમાજ દ્વારા કરવામાં આવતો એક પ્રકારનો સંગઠિત સામૂહિક પ્રયાસ છે જે આપણે હમણાં આગળ જોયું કે સામૂહિક પ્રયાસ એટલે કે ફક્ત એક વ્યક્તિ નહીં પરંતુ વ્યક્તિઓનો સમૂહ ભેગો થાય છે અને બધા જ વ્યક્તિઓ સામૂહિક થઈ અને પોતાના હેતુ પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે એ આંદોલનો કરતા હોય છે હવે જે આંદોલન કરવા માટે વ્યક્તિઓનું એક આખે આખું જૂથ એકત્રિત થાય છે તો એ પ્રયાસ દ્વારા કેટલીક વખત હિંસક પ્રવૃત્તિ પણ થતી જોવા મળે છે અને અહિંસક આપણે આગળ જોઈએ કે સામાજિક આંદોલન એ માત્ર પ્રવાહ કે વલણ નથી પરંતુ તેની અસરકારકતા એ દીર્ઘ કાળ સુધી પ્રસરે છે એટલે કે કોઈ એક જૂથ કે કોઈ એક વ્યક્તિ દ્વારા જ્યારે આંદોલન કરવામાં આવે છે તે આંદોલન કદાચ બની શકે કે હેતુ પ્રાપ્ત થાય અને આંદોલન સમી જાય પરંતુ એ આંદોલનની અસર એ આંદોલનના પ્રતિઘાત એ લાંબા સમય સુધી સમાજ ઉપર ટકી રહે છે જેમ કે નર્મદાનું આંદોલન ચિપકો આંદોલન એ આંદોલનો થયા અને ક્યાંક ને ક્યાંક સમી પણ ગયા પરંતુ આજે પણ તે આંદોલનની અસર એ સમાજમાં જોવા મળે છે હવે આંદોલનમાં માટે જ સંગઠનની આવશ્યકતા રહેલી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આપણે સામાજિક આંદોલનની બેસિક ભૂમિકા સમજ્યા બાદ સામાજિક આંદોલનની વ્યાખ્યા સમજી લઈએ હવે જે ઇન્ટરનેશનલ એન્સાઇક્લોપીડિયા ઓફ સોશિયલ સાયન્સીસ છે તેમાં સામાજિક ચળવળની વ્યાખ્યા આપી છે કે સામાજિક ચળવળ એ પરિવર્તન લાવવા અંગેના સામૂહિક પ્રયાસોમાંનો એક પ્રયાસ છે તે કેટલીક સામાજિક સંસ્થાઓમાં પરિવર્તન લાવી ફેરફાર કરવાનો પ્રયાસ કરે છે કે તદ્દન નવી જ સામાજિક વ્યવસ્થા નિર્માણ કરવાનો એક પ્રયાસ કરે છે હવે આ જે પ્રયાસ છે એ સમાજ વ્યવસ્થાના કેટલાક પાસામાં સામૂહિક રીતે ઉકેલની માંગ પણ અભિવ્યક્ત કરતા હોય છે હવે જે ટર્નર અને કિલ્હાન નામના વૈજ્ઞાનિક છે તેઓ સામાજિક આંદોલનની વ્યાખ્યા આપતા કહે છે કે અમુક સાતત્ય સાથે સમાજમાં કે સમાજના ભાગરૂપ કોઈ સમૂહમાં પરિવર્તન લાવવાની કે પરિવર્તન ખાળવાની પ્રવૃત્તિઓ કરતો સમુદાય કે સમૂહ તો તેને સામાજિક આંદોલન કહી શકાય ત્યારબાદ ટોચ નામના જે વૈજ્ઞાનિક સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરે છે ડોક્ટર નિસ્મિત નામના જે વૈજ્ઞાનિક છે તેઓ એમ કહે છે કે સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જ જોઈ ગયા કે આંદોલન એ એમને નથી થતું કોઈ ચોક્કસ હેતુ કોઈ ચોક્કસ ધ્યેય રહેલું હોય તો એ જ હેતુ એ જ ધ્યેય એ જરૂરિયાતોની પરિપૂર્તિ માટે આંદોલન કરવામાં આવતું હોય છે તો ડોક્ટર નિસ્બેત પણ એમ જ કહે છે કે સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે અને આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું કાર્ય કરે છે ભ્રૂમ અને સેલ્જનિક નામના વૈજ્ઞાનિક લખે છે કે લોકોનું સામૂહિક કાર્ય જ્યારે સંગઠિત લાંબા સમય સુધી ચાલે તેવું હોય ત્યારે તેવા સામૂહિક કાર્યને સામાજિક સામાજિક આંદોલન કે તરીકે ઓળખાવી શકાય સમાજમાં પરિવર્તન લાવવા અથવા પરિવર્તનને અટકાવવાના હેતુથી અમુક લોકોના સમૂહો દ્વારા કોઈ વ્યવસ્થિત પ્રકારનો સામૂહિક પ્રયાસ થાય તો તેને પણ સામાજિક આંદોલન કહી શકાય એટલે કે સમાજમાં અનેક પ્રકારની કુપ્રથાઓ રહેલી છે અને કેટલીક સારી પ્રથાઓ પણ રહેલી છે તો એ કુપ્રથાને નાબૂદ કરવા માટે સામૂહિક પ્રયાસ કરવામાં આવે તો એ પણ એક પ્રકારનું આંદોલન છે સમાજના માળખામાં પરિવર્તન લાવવામાં આવે અથવા તો એ કુપ્રથાને અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવે અને એ બધા હેતુ કે ધ્યેય રહેલા હોય તો એ લોકોનું સમૂહ દ્વારા જે કે પણ સામૂહિક પ્રયાસ થાય છે તો તેને આપણે સામાજિક આંદોલન તરીકે ઓળખાવી શકાય છે વિદ્યાર્થી મિત્રો સામાજિક આંદોલનની બેઝિક ભૂમિકા અને વ્યાખ્યાને સમજ્યા બાદ હવે આપણે સામાજિક આંદોલનના લક્ષણો વિશે સમજીએ હવે સામાજિક આંદોલન એને આપણે કેવી રીતે ઓળખાવી શકીએ તો એના લક્ષણો પહેલું છે પ્રવર્તમાન સ્થિતિ પ્રત્યેનો અસંતોષ બીજું છે વિકલ્પ અને વિકલ્પની ખોજ ત્રીજું છે યુદ્ધ તાદાત્મ્ય ચોથું છે સંગઠનો કાર્યક્રમો અને પાંચમું છે નેતૃત્વ હવે વિદ્યાર્થી મિત્રો જે સામાજિક આંદોલન થાય છે સમૂહના લોકો દ્વારા થાય છે હવે આપણે વ્યાખ્યામાં આગળ શું જોઈ ગયા કે આંદોલનો ત્યારે થાય વિરોધ ત્યારે થાય કે જ્યારે હેતુની પરિપૂર્તિ ન હોય ચોક્કસ ધ્યેય સંતોષાતા ન હોય તો એ જ પહેલું લક્ષણ કહેવા માંગે છે કે સમાજની જે વર્તમાન સ્થિતિ છે એ વર્તમાન સ્થિતિ પ્રત્યે લોકોને અસંતોષ છે જે કંઈ પણ સામાજિક કામગીરી ચાલી રહી છે સામાજિક સંસ્થાઓની કામગીરી ચાલી રહી છે તો એના પ્રત્યે અસંતોષ છે માની લો કે આપણે વર્તમાન સમયમાં ભારતમાં બેરોજગારીનું પ્રમાણ વધુ છે યુવાનો દ્વારા એ અસંતોષની લાગણી વ્યક્ત કરવામાં આવે તો મોટા ભાગના જે બેરોજગાર યુવાનો છે એ યુવાનો એકત્રિત થઈ સામૂહિક પ્રયાસ કરી અને જે પ્રવર્તમાન પરિસ્થિતિ છે કઈ પરિસ્થિતિ તો બેરોજગારીની પરિસ્થિતિ તો બેરોજગારીની જે પરિસ્થિતિ પ્રત્યે પોતાનો અસંતોષ વ્યક્ત કરે છે તો બેરોજગાર યુવાનો એ ભેગા થઈ અને આંદોલન કરે છે તો તેને આપણે સામાજિક આંદોલન તરીકે ઓળખાવી શકાય તો આ આંદોલન કેવું થયું જે તે વ્યક્તિઓને જે તે યુવાનો જે કંઈ પણ સ્થિતિ સ્થિતિ છે તો તે સમાજની બેરોજગારી કોઈ પણ પ્રકારની સામાજિક સમસ્યાઓ પ્રત્યેનો અસંતોષ હોય તો તેની સામે પોતાનું વિરોધ પ્રગટ કરવા માટે પોતાનો અસંતોષ પ્રગટ કરવા માટે આ સામાજિક આંદોલન કરવામાં આવે છે ત્યારબાદ છે વિકલ્પ વિકલ્પની ખોજ એટલે કે એક પ્રકારની વિચારસરણી કોઈ ચોક્કસ પ્રકારની વિચારસરણીને લઈને આંદોલનો કરવામાં આવતું હોય છે તો તે સામાજિક આંદોલનનું મુખ્ય અને મહત્વનું બીજા નંબરનું લક્ષણ ગણાવી શકાય કે વિચારસરણી કઈ છે હકારાત્મક છે કે નકારાત્મક છે આંદોલન તો કરવામાં આવ્યું હવે આપણે હમણાં જ એક એક્ઝામ્પલ જોયું કે બેરોજગારીનું તો યુવાનો પોતાનું બેરોજગારી પ્રત્યેનો જે અસંતોષ છે તેને વ્યક્ત કરવા માટે તેઓ આંદોલન કરે છે તો તો આ હકારાત્મક છે કે યુવાનોને રોજગારી મળી જાય એ એ આંદોલન સમી જશે પરંતુ જો જ યુવાનો દ્વારા ક્યાંક હુલ્લડો કરવામાં આવે તોફાન કરવામાં આવે તો એ વિચારસરણીની નકારાત્મક અસર પણ સમાજ ઉપર પડે છે તો એ સામાજિક આંદોલનનું પણ મહત્વનું લક્ષણ છે કે સામાજિક આંદોલનની વિચારસરણી કેવા પ્રકારની છે હકારાત્મક પ્રકારની છે કે નકારાત્મક પ્રકારની અથવા તો આપણે એમ પણ કહી શકાય કે કોમી હુલ્લળો થતા હોય છે જુદી જુદી કોમ વચ્ચેના તો એ વિચારસરણી એક નકારાત્મક વિચારસરણી છે જૂથ તાદાત્મ્ય હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે સામાજિક આંદોલન કરવામાં આવે ત્યારે સામૂહિક પ્રયાસ હોય જ તો સામૂહિક પ્રયાસ પણ ત્યારે જ શક્ય બને કે એકત્રિત થયેલા લોકો વચ્ચે સામૂહિક તાદાત્મ્ય હોય એટલે કે બધાના વિચારો સરખા હોય પોતાના ધ્યેય ને તેઓ વળગેલા હોય તો જ આ આંદોલન એ શક્ય અને ટકી રહે છે જો જૂથ તાદાત્મ્ય ન હોય એકતાની ભાવના ન હોય તો એ આંદોલન લાંબો સમય સુધી ટકી શકતું નથી માટે સામાજિક આંદોલનનું ખૂબ જ મહત્વનું લક્ષણ છે જૂથ તાદાત્મ્ય ત્યારબાદ છે સંગઠન અને કાર્યક્રમો વિદ્યાર્થી મિત્રો જ્યારે સામાજિક આંદોલન કરવામાં આવે તો જરૂરી નથી કે રેલીઓ કાઢવી સર્કસ કાઢવી કદાચ બની શકે કે કેટલાક આંદોલનો કોઈ એક જ સ્થળે ભેગા થઈને કરવામાં આવતું હોય છે તેને લાંબી લાંબી રેલીઓ કે પછી કોઈ સર્કસ કાઢવાની જરૂર રહેતી નથી માની લો કે ખેડૂત આંદોલન થયું તો ખેડૂત આંદોલન માટે એ લોકોએ સર્કસ કે રેલીઓ બહુ લાંબા એરિયા સુધી કાઢી નથી કદાચ બની શકે કે કોઈ ચોક્કસ એરિયામાં કોઈ ચોક્કસ સ્થળે તેઓ ભેગા થઈ અને કાર્યક્રમની રચના કરે છે પોતાનું સંગઠન ભેગું કરે છે તો સામાજિક આંદોલનનું પણ આ એક મહત્વનું લક્ષણ છે ત્યારબાદ છે નેતૃત્વ હવે જ્યારે સામાજિક આંદોલન કરવામાં આવે ત્યારે આપણે વાત કરીએ છીએ ને કે કદાચ વિરોધની શરૂઆત કોઈ એક વ્યક્તિ દ્વારા થાય પરંતુ આંદોલન તો ત્યારે જ કરી કહી શકાય કે જ્યારે સામૂહિક પ્રયાસો કરવામાં આવે એટલે કે નેતા કોઈ એક હોઈ શકે પરંતુ તેની પાછળ લાંબી ટોળકી હોય ઘણા બધા સભ્યોની ભૂમિકા રહેલી હોય ઘણા બધા સભ્યોનો ભાગ તેમાં રહેલો જોવા મળે છે જેમ કે મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવેલું આંદોલન તો તેમણે જે સત્યાગ્રહનું આંદોલન કર્યું તેમણે જેટલા પણ આંદોલનો કર્યા તો તેમના પોતે નેતાગીરીમાં થયા આંદોલનો પરંતુ તેમની સાથે ઘણા બધા સત્યાગ્રહીઓ જોડાયેલા હતા તો આ સામાજિક આંદોલનના મુખ્ય લક્ષણો છે વિદ્યાર્થી મિત્રો સામાજિક આંદોલનના લક્ષણો સમજ્યા બાદ હવે આપણે તેના પ્રકારો સમજી લઈએ હવે જે હર્બર્ટ બ્લુમર છે તે હર્બર્ટ બ્લુમર નામના વૈજ્ઞાનિક સામાજિક આંદોલનને બે પ્રકારે દર્શાવે છે એક છે સામાન્ય સામાજિક આંદોલનો અને બીજું છે વિશિષ્ટ સામાજિક આંદોલનો હવે જે સામાન્ય સામાજિક આંદોલનો છે આ એવા પ્રકારના આંદોલનો છે કે જે સમાજના લોકો આસાનીથી સ્વીકારી લે છે જેમ કે આપણે મજૂર આંદોલનો આંદોલનો કહી શકીએ હમણાં જ આપણે વાત યુવાન વિશે પછી મહિલાઓને લગતા આંદોલનો વિશે શાંતિ આંદોલનો વિશે હવે આ જે કંઈ પણ પ્રકારના આંદોલનો છે તો આ બધા જ આંદોલનો એ લોકોના વલણ અને વર્તનને બદલવા માટેના થતા હોય છે હવે જે વંચિત અને સાપેક્ષ રીતે પછાત લોકો છે તો તે લોકો પોતાના હક અને અધિકાર માટે લડવા માટે કાર્યરત બને જાગૃત બને અને પોતાની અપેક્ષાઓ અને આશાઓને પરિપૂર્ણ કરવા માટે આવી લડત ચલાવતા હોય છે અને આ પ્રકારના આંદોલનો એ અસંગઠિત આંદોલનો હોઈ શકે છે જેમ કે મહિલાઓની સામર્થતા પ્રાપ્ત કરવા માટેની ચળવળ તો આ બધી ચળવળ એ એક પ્રકારની સામાન્ય ચળવળ કહી શકાય ત્યારબાદ છે વિશિષ્ટ સામાજિક આંદોલનો હવે વિશિષ્ટ સામાજિક આંદોલનો એટલે કે એવા આંદોલનો કે જેનો ધ્યેય સ્પષ્ટ હોય છે એ ધ્યેયને એ લોકો છેક સુધી વળગે રહે છે અને આવા પ્રકારની ચળવળોમાં નેતાગીરી પણ સ્પષ્ટ જોવા મળે છે કેટલીક વખત આવા વિશિષ્ટ પ્રકારના આંદોલનો એ હિંસક પણ બની જતા જોવા મળે છે દ્રઢ અને સમાજ માન્ય પણ આવા આંદોલનો હોય છે હવે આ જે આંદોલનો છે એ આંદોલનોમાં ભાગ લેનાર એ પોતે પણ સ્પષ્ટ હોય છે પોતે કેવા હેતુથી કયા ધ્યેય સાથે અને એનું પરિણામ કેવું આવશે કદાચ એ વિશે પણ તે લોકો જાગ્રત જોવા મળે છે હવે જે વિશિષ્ટ પ્રકારના આંદોલનો છે એ વિશિષ્ટ પ્રકારના આંદોલનોમાં તેઓના ઈરાદા પણ સ્પષ્ટ જોવા મળે છે તેમના ચોક્કસ પ્રકારના નિયમો ઘડેલા હોય છે ધોરણો હોય છે મૂલ્યો હોય છે વિદ્યાર્થી મિત્રો એન એસ રાવ નામના જે વૈજ્ઞાનિક છે તેઓ સામાજિક આંદોલનના મુખ્યત્વે ત્રણ પ્રકાર દર્શાવે છે સુધારાવાદી આંદોલન પરિવર્તનવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલન હવે આ આંદોલનનો પણ એવા છે કે જે સમાજમાંના માળખામાં ધર મૂળથી પ્રયત્ન કરે છે કે પરિવર્તન આવી શકે ક્રાંતિકારી આંદોલન એ અહિંસક પણ હોઈ શકે પરિવર્તનવાદી આંદોલન એનો તો મુખ્ય હેતુ જ એ છે કે સમાજના માળખામાં જે કંઈ પણ અમુક કુપ્રથાઓ છે અથવા તો જે નકારાત્મક બાબતો છે તેમાં પરિવર્તન આવે સુધારાવાદી આંદોલન એટલે કે સુધારો લાવવા માટેનું એક પ્રકારનું આંદોલન જેમ કે રાજા રામ મોહન રાયે સતી પ્રથા નાબૂદી માટેનું આંદોલન કર્યું તો એ સમાજમાં એક પ્રકારનો સુધારા લાવવા માટેનું આંદોલન હતું કે સમાજમાં જે કંઈ પણ પ્રકારની પ્રથાઓ રહેલી છે તો એ પ્રથાને નેસ્ત નાબૂદ કરવા માટે તેમણે આંદોલન ચલાવ્યું હતું હવે જે પાર્થો મુકરજી નામના વૈજ્ઞાનિક છે તેઓ ગુણાત્મક પાસાની દ્રષ્ટિએ સામાજિક આંદોલનને મૂલવે છે તેઓ આંદોલનોનું વર્ગીકરણ એ ગુણાત્મક પરિવર્તનના પાયા ઉપર કરે છે સંગ્રહિત પરિવર્તન વૈકલ્પિક પરિવર્તન તેના વિશે ચર્ચા કરી છે હવે જે ઓમેન નામના વૈજ્ઞાનિક છે તે ઓમેન નામના વૈજ્ઞાનિક સામાજિક પરિવર્તન માટેના આંદોલનના મુખ્યત્વે ત્રણ વર્ગીકરણ જણાવે છે જેમાં છે વિભૂતિમાન ચળવળ વિચારસરણી આધારિત થયેલી ચળવળ અને સંસ્થાકીય ચળવળ વિભૂતિમાન એટલે કે એવા પ્રકારનો શબ્દ કે જેને આપણે ચમત્કારિક તરીકે ઓળખાવી શકાય વિભૂતિમાન એટલે કે એક એવી વ્યક્તિ દ્વારા ચળવળ કરવામાં આવે કે સમાજના મોટા ભાગના લોકો દ્વારા તે સ્વીકાર થયેલા હોય જેમ કે મહાત્મા ગાંધીજીએ જે કંઈ પણ પ્રકારના સત્યાગ્રહને લગતા આંદોલનો ચલાવ્યા તે ગાંધીવાદી ચળવળ હવે મહાત્મા ગાંધીજી એકલાએ આંદોલન શરૂ કર્યું પણ એમની પાછળ લાખો લોકોએ બલિદાન પણ આપ્યું અને લાખો લોકો એ ચળવળમાં પણ જોડાયા તો આ એક પ્રકારની વિભૂતિમાન ચળવળ ગણાવી શકાય હવે જે વિચારસરણી આધારિત ચળવળ છે તો વિચારસરણી આધારિત ચળવળ એ ચોક્કસ પ્રકારની નક્સલવાદી ચળવળ પણ ગણાવી શકાય કે તેઓ ચોક્કસ પ્રકારના વિચારને જ પ્રાધાન્ય આપે છે જેમ કે નક્સલવાદી હોય તો તેનો મુખ્ય હેતુ એ જ રહેલો છે કે આતંકવાદ ફેલાવો હવે જે સંસ્થાકીય ચળવળ છે તો સંસ્થાકીય ચળવળ એ ચોક્કસ પ્રકારની સંસ્થા જે છે તો બાળ શ્રમિક નાબૂદી ચળવળ બાળ મજૂરી થતી અટકાવવી તો જે કંઈ પણ સમાજમાં રહેલી ખામી છે સમસ્યા છે તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે આ પ્રકારનું આંદોલન કહી શકાય વિદ્યાર્થી મિત્રો હવે જે આપણે કુદરતના સંસાધનોની વાત કરીએ મુખ્યત્વે પર્યાવરણીય ચળવળ તો પર્યાવરણીય ચળવળમાં જે જુદા જુદા જંગલો વૃક્ષો નદી પર્વત અથવા તો જે કંઈ પણ કુદરતી તત્વો છે ખનિજ તત્વો હોય સોનું ચાંદી કે પછી જે કંઈ પણ આપણને કુદરતના માળખામાંથી મળે છે કુદરતના પેટાળમાંથી મળે છે હવે માનવ સમાજે એનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે અને એના જ પરિણામે વન્ય સંપત્તિનો ક્યાંક ને ક્યાંક નાશ પણ થવા લાગ્યો છે અને આ જ માનવ જીવન ઉપર પડતી વિખાતાત્મક અસરોને રોકવા માટે પણ ભારતમાં ચળવળ કરવામાં આવી છે જે આપણે આગળ જ જોયું કે જેમ જેમ માનવ સમાજે જુદા જુદા કુદરતી તત્વોનો નાશ કરવાની શરૂઆત કરી અને ઉદ્યોગીકરણ અને શહેરીકરણની સ્થાપના કરી અને એ જ સ્થાપનાના ભાગરૂપે આજે માનવ સમાજ અનેક પ્રદૂષણના મુખમાં થકેલાઈ ગયો છે તે પ્રદૂષણને દૂર કરવા માટે જુદા જુદા રોગોના ભોગો બનતા અટકાવવા માટે માનવીએ ફરીથી એ જ પર્યાવરણને શુદ્ધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે ભારતમાં મુખ્યત્વે ચિપકો આંદોલન નર્મદા આંદોલન જે ભોપાલ ગેસ દુર્ઘટના બની ત્યારબાદ થયેલી આંદોલન તો આ બધા જ આંદોલનો એ એવા આંદોલનો છે કે જેને મુખ્યત્વે પર્યાવરણીય ચળવળ ઉપર ભાર મૂક્યો અને પર્યાવરણીય જે તત્વો છે તેના ટકાવી રાખવા ઉપર ભાર મૂક્યો સામાજિક આંદોલનોનું સમાજશાસ્ત્ર સામાજિક આંદોલન એ માનવશાસ્ત્રમાં પણ ખૂબ જ મહત્ત્વનો વિષય બન્યો છે હવે જે સામાજિક આંદોલન છે તેના અભ્યાસમાં આંદોલનો સમયગાળો બનાવોની ક્રમિકતા લેખિત દસ્તાવેજો વગેરેને પણ ધ્યાનમાં લેવામાં આવે છે એટલે કે સામાજિક આંદોલન એ એક પ્રકારની સામૂહિક ક્રિયા ગણાવી શકાય વિદ્યાર્થી મિત્રો આપણું આજનું આ જે વ્યાખ્યાન છે તે વ્યાખ્યાન માટેના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લઈએ કે સામાજિક આંદોલનની વ્યાખ્યા આપી સામાજિક આંદોલનના લક્ષણોની ચર્ચા કરો સામાજિક આંદોલન એટલે શું સામાજિક આંદોલનના પ્રકારો જણાવો સામાજિક આંદોલન સામાજિક આંદોલનના લક્ષણો અને તેના પ્રકારો આ ત્રણ ટૂંકનોધ છે તો વિદ્યાર્થી મિત્રો આજનું આપણું આ વ્યાખ્યાન અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે પછી આપણે એક નવા જ વ્યાખ્યાન નવા જ એકમ સાથે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયો ફરીથી મળીશું ત્યાં સુધી મને આપો નમસ્કાર